जो हाथ के वो होए, नाद के वो होए, कोई प्रार्थना नहीं। जुनाड़ा ना राजमहल में एक चर्चा चाले छे, શું થશે એમાં કોઈ કીધું કે જુનાડાના નાથ આપને વારસદાર નથી કોઈ, અને કહેવાય ગયો કે એક બીજી બારીએથી એક માણસ રવાના થાય છે, પરમારોની ગાદી છે એમના ઘરે, એમ કહેવાય સોમલદે નામની દીકરી, અને સોમલદે નું રાડ યાસ નું માગું જાય છે, અને એ સમયમાં યુદ્ધના ટાણામાં સાબા લગ્ન થયા છે, અને બરોબર વેલનું ધીરે 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 થતું હેતરુજીમાં ધીરે ધીરે ઉતરે છે, ને હેતરુજીને સામે કાંઠે જોયું તો માં ખોડલના ખમકારા દેખાય છે, ગળધરો છે, અને ગળધરે ઉતરીને એક સોમલદે પરમાર, પરમારની દીકરી ખોડો પાત્રી, કે એ ખોડલ જુનાડાના નાથને એકવી રાણીઓ છે, એ રૂપે મને લગ્ન નથી કરતો પણ એની ઈચ્છા પૂરી કરજે, એને ખોડાના ખોદનાર નથી, અને એ ખોડલ એની ઈચ્છા પૂરી નહીં થાય, હું તો તારી દીકરી છું, આ જુનાણે જાઉં છું, ખોડલ હું તારી દીકરી છું, અને સોમલદેવ કે બા આઈક માં ખોડલ ગળધરા વાળીને પગે લાગીને જ્યાં વેરડામાં બેઠા, અને ઓલે પણ સાહેબ 21 રાણીઓ ભેગી થઈ ગઈ, 21 રાણીઓ નક્કી કર્યું કે જો આ સોમલદેવ પુરણીને આવ્યા છે એને જો સારા દિવસો થશે અને એ દીકરાને જન્મ દેશે તો આપણે બધું અણ માનેતું થઈ જાઉં। બીજે પાછલે દરવાજેથી જુનાણાના ગાળામાં કોઈ એવો તાંત્રી અઘોરી એને કોઈને ગોતે છે, અને એને કહે છે કે જોઈ એટલા રૂપિયા લઈ લે, અને અહીંયા બરોબર ઘટના એવી બનેલી સોમલદેને સારા દિવસો દેખાણા છે, શ્રીમંત આવ્યા છે, રણાદેના રોટલા લોટા એમ કહેવાય તેડ્યા છે, અને એક બાજુ રણાદેના લોટા તેડાય છે, એક બાજુમાં સાહેબ તાંત્રિકતા થાય છે, અને એને ખૂબ રૂપિયો દેવામાં આવે છે, અને કીધું કે આ સોમલદેને પરસુતા ન થવી જોઈએ, એ પુતળું, ટૂંકી વાત લઉં સાહેબ, એનું પુતળું બન્યું કવિરાજ, પુતળાને અડદના પુતળું બનાવવામાં આવ્યું, ને 21 રાણીઓને કીધું કે આને ધરબી ગયો ધરતીમાં, જ્યાં સુધી આ ધરતીમાં પુતળું હશે ત્યાં સુધી એમ કહેવાય પરસુતા નહીં થાય, અને દિન ગણતા માસ ગયા સાહેબ, નવ નવ વર્ષના વાણા વયા ગયા, હા બળજો સાહેબ, નવ નવ વર્ષતા પરસુતા નથી થતી, હવે તો સોમલદેવનું ખાલી પેટ વધ્યું છે, શરીર ગળી ગયું છે, અને હવે રાણીઓ એમ કહેવાય કે રાજાના કાન ભંભેર્યા છે, મહારાજ ક્યાં હકને આ બાઈને પરણીને લાવ્યા છો, જ્યારથી જુનાણામાં પગ મૂક્યો છે ત્યારથી જુનાણામાં હક નથી, દુશ્મનોના ટોળા હજી બહાર ઉભા છે, સાહેબ 16 વર્ષ યુદ્ધ ચાલ્યું હતું, 16 વર્ષ, અને 16 વર્ષમાં ઉપર જે સૈનિકો પાટણ માંથી આવ્યા હતા એ ભીમ ગ્યારીજમાં જેને કેરીયું ખાધ્યું હતું એ ગોઠલા રોપાણા એના આંબા થયા ને એની કેરીયું ખવાણી થી, સાહેબ હોળ હોળ વરહના વાણા વયા ગયા હતા, પણ ઉપરકોટનો કાકરો નતો હલ્યો, અને અહીંયા મેણાના ઘા લાગ્યા છે, કે ક્યાં હકને તમે મહારાજાને લાવ્યા છો, આમાં કોઈ પ્રકારનું સંતાન નથી, આના તો બીમારી છે, પેટમાં ગાંઠ મોટી થતી જાય છે, અને મહારાજ આને હવે જો તમારી ભેગા રાખશો તો રાતનું શું થાય નક્કી નહીં, સાહેબ અત્યાર સુધી સોમલદેને ભરોસો હતો કે જુનાણાનો નાથ મારી હારે છે, મારે શું ચિંતા છે, પણ હવે કહેવા ગયો રાજમાલી હુકમ થયો, સોમલદેને ખૂણાની ઓરડી આપી ગયો, ખબરદાર જો એને કોઈ મળ્યા છો તો એને ખાવા પીવાની વ્યવસ્થા કરી દેજો, પણ સોમલદેને કહેજો રાજભવનમાં કોઈ પગ ન મૂકે, અને સોમલદેન હારે આવેલી વાલભાઈ વડારણ બે ઓરડીમાં રહે છે, બાપુ અડધી રાતનો મજર ભાઈ, વાલભાઈ આબા બેટા હવે મારથી પીડા સહન નથી થતો, ક્યાં હું જુનાડાની ધણિયાણી અને આજ ખાટલીમાં મારો વારો, પણ મારી દાસી છો ને બેટા તું, કે બા તારી દાસી તો છું પણ તારી પીડાની ભાગીદાર તો હું ન થઈ શકું, પણ તારા દુઃખની તો ભાગીદાર છું, હો બા માને કાળજામાં હેડા પડે, તો એક કામ મારું કરીશ, બોલ ને બા, હવે મારે હાટું વખ ઘોળો, મારી હાટું તાહળી ભરીને વખ ઘોળ બેટા,
જેથી કરીને મારું આળખું પૂરું કરું. અને વાલબાઈ તાહણી ભરીને એમ કહેવાય કે વખ લાવે છે, ઝેર લાવે છે, અને બે હાથ આમ ધ્રુજતા હાથે પોતાની માને આપે છે, રાજ માતાને આપે, માં તને આપું ખરી હો, પણ એક શરત, અડધું દાસી હાથું ન વઢવા દે તો તને ખોડલ ના સોગંદ છે. ખોડલ કીધું યાદ આવ્યું કે આ ગળધરે પગે લાગી આવી વાલબાઈ, એ ગળધરા વાળી, એ ખોડલ, તારો આશીર્વાદ લઈને આવી ને આજ મારે વખ પીવા પડે. અને હવે મારવી તો મારજે, તારવી હોય તો તારજે, કરીને જાવ એમ કહેવાય. મહારાણી જે મોઢે તાહળી મારવા જાય ત્યાં તો કાંભી ને કડલા ની કણાક ખાણાક કણાક કરતી ગળધરા વાળી આવી સાહેબ, અને કેવા ગયો સાહેબ, તાહળી ને ઠબાટ મારી ખોડલે, એ સોમલ દે પાંગે તે ઊભી થી પડે હાથ કરી તારે આવું ને. તને જુનાણા નો પાવર હતો, જુનાણા ની મહારાણી બની ગઈ હતી, અને નવ નવ વર્ષ માથેલી વયા ગયા તો મને યાદ ન કરી, પાંગે તે ઊભી થી. વાલબાઈ આળોટે છે બાપુ પગમાં, કા હા હા, આની દાસી બની તો આજ ખોડલ ના મને દર્શન થયા. ખમા ખોડલ, ખમા ખોડલ, તને ખમા. ભીડું ભાંગવા આવી ગઈ તું માં. હા વાલબાઈ, અડધી રાત નો મજર ભાંગ્યો છે. ઉપરકોટ ના કાંગરા થી દૂર દૂર ડુંગરો માં જોવો તો પાટણ ના સૈનિકો ના ભઠીઓ હળગે છે. એ વેટાને વાલબાઈ ને કહે છે, આ ખોડલ કહી જા વાલબાઈ, આ ભા વાલબાઈ હું ભાગશાળી છે સાહેબ, ખોડલ અરે વાતો કરવા મળીએ ને, કારણ કે દાસી સોમલ દેની બની છે. આમાં નક્કી નથી થતું, એના ભેરું થઈ જાવ ને તો ક્યારેક ઈ તમારો ડ્રાઈવર થઈ જાય. એ અર્જુન, હું તારો રથ આકીશ બેટા, ચિંતા ના કરતો, બેઠો છું હું રથ લઈને, તારા સાથે ઘોડાની લગામ મારા હાથમાં છે. આજ ખોડલે કીધું, વાલબાઈ હા બા, જાઓ તમારા રાડિયાસને કહો કે અમારી માં સોમલદેવ એ દીકરાને જન્મ દીધો છે. કે પણ માં, જો હજી ખોટું બોલવાની ઈચ્છા નથી, ખોડલ કહે છે તો એટલું જ બોલી જી વાલબાઈ, કે માં, કે પણ હું કહું છું જા, ખોડલ કહે તને જા તું. અને પછી વાલબાઈ ડોટ દીધી, રાડિયાસના મહેલમાં ઘણી ખંભા, જુનાણાના નવ વર્ષના ધણીને ઘણી ખંભા. વાલબાઈ કેમ અટાણે ખંભા, બાપ શું સમાચાર છે? અમારી મહારાણીએ નવ વર્ષના ધણીને જન્મ દીધો છે. હે, મારા મહારાણીએ દીકરાનો જન્મ દીધો છે. આજ રાજા ને ડોકબાલી એમ કહેવાય, મોતીની માળા વાલબાઈ ની ડોકમાં. જાઓ વાલબાઈ, ધન્ય છે તને. અને રાતે ને રાતે કહે છે રાડિયાસ, નો બધું મગાવો, વાજા વગડાવો, આજ મારે આગળ ફોનાનો ખુરજ ઉગવાનો છે. સાહેબ આયા નોબતું બડી વાગવા, ઓલી 21 રાણીઓ ભેગી થઈ કે આ શેની નોબતું વાગે છે? કે વાલબાઈ હમણાં કેવા આવ્યા છા કે સોમલદેવે દીકરાને જન્મ દીધો છે, અને ઓલી 21 એ ભેગી થઈ ગયું કે આ કેદુનું ડાટેલું હતું પૂતળું. કારણ કે બોલાય કીધું, તું જ્યાં સુધી ધરતીમાં પૂતળું છે ત્યાં સુધી એમ કહેવાય કે એ સોમલદેવ ને પ્રસુતા નહીં થાય. એ 21 ભેગી થઈ અને જે જગ્યાએ પૂતળું ડાટ્યું હતું કે આ આ આ જાય 21 ખોદી, અને જ્યાં બરોબર પૂતળાને બારું કાઢવું, અને અહીંયા સોમલદેવ 9 વર્ષે એમ કહેવાય કે નવઘરને જન્મ દેવો. સાહેબ તેથી અહીંયા હુયાણ નહોતી, તેથી ખોડિયારના ભેળીએ જીજો થયો. તમે ઘટના તો કરો, ખોડલ ઉભી હોય સામે, અને તેથી ખોડલે કીધું પધારો નવ હોરટલા ધણી. વાલબાઈ કે તારી મહારાણીને હવે કે 9 વર્ષે જન્મો છે, ઘણ કહેતા સોમાહુ, ઘણ વીત છે, ઘણા પડશે ઘા. ઘણ નો અર્થ થાય સોમાસા, આ 9 સોમાસા ગલથોલિયા ખાઈ ગયા પછી જન્મ થયો છે, આનું નામ નવઘણ રાખે. અને નવઘણ થોડોક મોટો થાય ને ત્યારે એને ગળધરા લઈને આવજે, અને એટલું નહીં તારા નવઘણને કહી દેજે કે જ્યારે જ્યારે જરૂર પડે આકલો કરે ને કાળી સકલી થી ભાલે નો બેહું તો હું વરૂડી ખોડિયાર નો કેવા ભલામાણા.
આ ખોડલ છે. અને ઈ તમે કલ્પના કરો કે આતાભાઈ ઠાકુર બરોબર ઘોડલું લઈને નીકળે પ્રભાતના પોરમાં, ભલે ઉજા ભાણ ભાણ લઉં તમારા બામણા, મરણ જીવન લગમાણ રાખજે કશુંબ રાવું. યુદ્ધા ચરણે ઓરડેલી ભગવાન ભાસ્કર એક ચક્રી રથને નૌકર ધરતીને ઉજાળવા માટે નીકળે, અને હોણાના પસેડાનો શાણાણાણાણાણાણ કરતો ધરતીમાં ઘા કરે, અને એવે ઠાણે આતાભાઈ ઠાકુર ઘોડલી રમાડતા રમાડતા બરોબર રોહિશાળાના ઝાપામાંથી નીકળવું, અને હા ચારણનું નેહડું, અને હાથ દીકરીયું કોક ભાગલે રમે છે, કોક કુકે રમે છે, એ કોક હળું હળું વાહિંદા કરે છે, લોબડીઓની આટીયું લાગી ગયેલી છે ડોકમાં, અને ચારણની જગદંબાઓને રમતી જોઈને આતાભાઈ ઠાકુરે ઘોડો ઉભો નાખ્યો, અને ઘોડા ઉપર બેઠા બેઠા કીધું કે માતાજી જય માતાજી. અને હામેલી સાહેબ હાથ રમતી હતી એમાં છ દીકરીઓ કીધું દરબાર જય માતાજી. બોલે હાથમી જે છે ને એ તો હજી વાંકી વાંકી એની રીતે કઈક અમથું કામ કરે છે, એને સાંભળ્યું નહીં કીધું નહીં, બીજી વાર કીધું કે આઈમા જય માતાજી. એટલે હામાં પાછા છ જવાબ આવ્યા કે દરબાર જય માતાજી મારા બાપ. પછી આતાભાઈ કીધું કે માવ માફ કરજો, તમે જે હાથ રમો છો એમાં છ મને જવાબ આપે છે, તમે છ મને જય માતાજી કરો છો, ઓલી હાથમાં એક નાની એવી જે રમે છે એ બેરી છે મૂંગી છે? અરે તેથી મોટી વરૂડી ઉભી હતી ને એને એટલું કીધું તું કી છે નાની, પડી માની માં છે. અને સાંભળી લે દરબાર, એને તારી હારે નહીં બોલવું હોય, બેરી નથી ને મૂંગી નથી, પણ એને તારી હારે નહીં બોલવું હોય, એ નહીં બોલવું હોય શબ્દ છૂટવો. અને આતાભાઈ ઠાકુર ઘોડો ની પલાણ સાંડી દરબાર, ઘોડે બેઠા બેઠા વાતું ન થાય. અને તેથી પાઘડીનો આટો ડો એમ કહેવાય, પાઘડી માલી કાઢીને ડોકમાં આટો નાખી, અને એમ કહેવાય કે સાહેબ લાકડી પડે એમ હાથમી જગદંબાના પગમાં લાકડી પડીને પડી ગયો, ને એટલું કીધું માં જય માતાજી. તેથી હાથમી રમતી હતી ને સાહેબ, એ બીજી કોઈ નહોતી, આ ખોડિયાર રમતી હતી ભલા માણા. અને તેથી ઈ આતાભાઈ ઠાકુરના ખંભા ઉપર મળી હાથ મારવા ખમા બાપ બેઠો થા, બહુ બહુ રાજો નમે હારો ન લાગે. અને હા ભણી લે આતાભાઈ, સૂરજ ઉગે ને હાથ મેં જ્યાં સુધીમાં જો તને 18 હે પાદર ન આપું તો ખોડિયાર મટી જાવ ભલા માણા. આ ખોડિયાર છે, આ તત્વ છે. માડી તારા ગોરહડા ઉજળા ને કરણી સંતલી, મચરાળી માંગ આય તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ, તારી કાળી રે લટુને કાળો ભેળ્યો રે, કાળી રે કાળી રે કાળી રે લટુને કાળો ભેળ્યો. બાપુ ભગત બાપુ ને કેવું લાગ્યું ખબર? સંધ્યા નું ટાણું હોય ધીરે 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 એમ કહેવાય આકાશ છે એ બરોબર કેસરી રંગનું થયું હોય, એમાં માથે વાદળાનું એમ કહેવાય ઘટાટોપ જામી ગયા હોય, એ માનું ઓઢણું દેખાણું, અને એમાં જે કાળી લટું કઈ કે સાહેબ એ સંધ્યાની વીજળી તમને કાળી દેખાતી હોય છે, એ જે કાળી લટું છે ને વીજળીઓ હળાળા મારતી હોય ને
છરાળી મોગા આઈ પુંતો ગાંડી થઈ ડાણકી